નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજુલા ખાતે થયું આગમન. મુખ્યમંત્રીના વરદ હસ્તે શહીદ ચોક તિરંગા સર્કલનું લોકાર્પણ કરાયું, તેમજ વિવિધ કાર્યક્રમોનું તકતી મારફતે લોકાર્પણ કરવામાં આવ્યું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મોમેન્ટો આપી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. ભાજપના આગેવાનો, અગ્રણીઓ તેમજ અધિકારીઓ, વેપારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપ નેતા અમરીશ ડેર તેમજ ધારાસભ્યોની કાર્યાલયની મુલાકાત લીધી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. આ સાથે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, ભાજપ નેતા અમરીશ ડેર, કલેક્ટર, DDO, પ્રાંત અધિકારી તેમજ વહીવટતંત્ર ખડે પગે રહ્યું હતું. મુખ્યમંત્રીના આગમનને લઈ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો હતો. મુખ્યમંત્રી રાજુલાથી સમૂહ ખેતી ગામે ભોજન લઈ ધારી જવા રવાના થયા. તો આવા અવનવા સમાચારો જોવા જોતા રહો વીએસ ન્યૂઝ. આવકારીએ રાજુલાની પાવન ધરતીમાં આ હંમેશા માટે મહેમાનોને સન્માનની આપણે જે એક પ્રથા રહી છે. ત્યારબાદ શ્રી ચેતનભાઈ શિયાળ, પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ યુવા મોરચો અને એમની સમગ્ર ટીમ એ મોમેન્ટ આપીને માનનીય મુખ્યમંત્રી સાહેબને એમનું સન્માન કરશે. એમની ટીમ ભાઈ ડાબિયા, શ્રી ચિરાગભાઈ જોશી, શ્રી કુલદીપ કરશે. ભારત માતા કી જય, શ્રી રામ. ત્યારબાદ આપણા ભારત માતા કી